માં નવરોસ્તો કર્યો હોય અને પુરુષ સમુવડી બની હોય તેવી મહિલાઓનું આજના દિવસે વિશેષ સન્માન કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં રહેતા ડિમ્પલ મહેતા છેલ્લા 20 વર્ષથી દિવ્યાંગ બાળકોને પોતાના એનજીઓના માધ્યમથી વિનામૂલ્ય શિક્ષણ આપીને સમાજને એક નવો રાહ ચીધી છે. ડિમ્પલ મહેતાનું પ્રથમ બાળક દિવ્યાંગ જન્મ્યું હતું, જો કે જન્મ બાદ આ બાળકનું મૃત્યુ પણ થઈ ગયું હતું. ત્યારબાદમાં ડિમ્પલ મહેતાએ નક્કી કર્યું હતું કે હવે તે આજીવન મંદબુદ્ધિના બાળકોની સેવા કરશે અને શિક્ષણ આપશે. બસ ત્યારથી શરૂઆત કરી હતી. આજ દિન સુધી તેમનું આ ભગીરથ કાર્ય અવિરત ચાલી રહ્યું છે. મારે ખુદને 20 વર્ષ પહેલા જ્યારે મારે ઘરે પણ આ ટેકનું સંતાન આવ્યું એવું મને જ્યારે ડોક્ટરે પહેલા કહ્યું ત્યારે સાંભળીને હું ખૂબ જ શોક થઈ ગઈ કે આ શું થયું એમ. પરંતુ મને એ ભગવાને એ 2 સેકન્ડ માટે જ એ બાળકને જન્મ આપતાની સાથે જ એ બાળક મારી પાસેથી લઈ લીધું. પરંતુ હું એક માં બની અને મારું બાળક છીનવાઈ ગયું તો મને ખૂબ જ દુઃખ થયું. પછી મેં મારી રીતે એક સંસ્થામાં આવી રીતે વર્ક કરવાનું ચાલુ કર્યું દિવ્યાંગ બાળકો સાથે. અને પછી જ્યારે મને ખબર પડી કે જામનગરમાં એક પણ સંસ્થા આવી માનસિક દિવ્યાંગ બાળકો માટે નથી તો ચાલ હું પણ કંઈક કરતી જાઉં. એના માટેથી જ મારું ભવિષ્યનું પણ એવું જ ગોલ છે કે હું દિવ્યાંગ બાળકો હોય અને મા બાપની હાજરી ન હોય ત્યારે એ બાળકો માટે રેસિડેન્ટ નિવાસી શાળા કરું અને દરેક બાળકો ત્યાં રહે અને મજા કરે અને ભવિષ્યમાં પણ મા બાપને પણ એક ચિંતા મુક્ત રહે કે અમે નહીં હોય ત્યારે અમારું આ બાળક હોમ ટ્રેનિંગ સેન્ટરમાં સરસ રીતે રહી શકે તેવી એક મારી ઈચ્છા છે. આજે 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજના મોડર્ન યુગમાં સ્ત્રીને પુરુષ કરતાં વધુ શક્તિશાળી ગણી